કર્યો કે તમારા વાણમાં હું ભઈ ક્યારે અહમને અભિમાનથી કારણ કે જો એક વસ્તુ હું છે રાજાનું ધન હાચીનું મોણિયા પર કે જેની કીધું કે તારા વાણમાં હું પણ જેવું અને ઓડકા અને ઓડકા કારણ કે રાજાની આથી ધનિયા જયમાં રાજાનું અન્ન ખાધું એટલે જેવા રાજાનો વિચારા હોય એવા બધું ધન ભેગું થયું એટલે આના વિચારમાં ખરાબ વિચાર આવ્યા કે આ અમારું લેવા માટે આને કંઈક દેવું જોઈએ ત્યારે કીધું કે ભાઈ અમારા વાણમાં લતા પત્રા નિગમ કેવું પાંદડા વેલા ને ખોળ ભર્યું તમને દેવા જેવું કે ખરેખર તું સાચું બોલો તો કે હા તો ભગવાને કીધું કે સત્યમ ભવતુ તે પછી તે જે માયગું એ તમે આટલું કઈ ભગવાન થોડે દૂર સમુદ્રના કિનારા ઉપર આસન લગાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાનો જપ મીંડા કરવા કારણ કે હમણાં આવવાનું છે મારી પાસે જો વયા જાય તો ખડનું ખડ જ રહીએ કારણ કે એ તો એને શુદ્ધિકરણ ભગવાનને કરવું છે એટલે જ્યાં સાધુ વાણીઓ નિત્ય નિયમ કરીને વાણ પડખે આવે ને તો ઘડીક આમ ધોખા ખાય ઘડીક આમ ગોથા ખાય મનનો વિચાર કરે કે હીરા માણેકનું ભરેલું વાણ આમ ને આમ કેમ નમે છે ઉપર ચડીને જોયે તો પાંદડા વેલાને ખડ મૂર્છા ખાય અને પૃથ્વી ઉપર પડી ગયા થોડી વાર એ ભાનમાં આવ્યા એટલે આત્મહત્યાનો વિચાર કર્યો કે હવે ઘરે કેટલા વર્ષોથી આપણે વિદેશ કમાવા ગયા અને અહીંયા આપણે લૂંટાઈ ગયા તો ઘરે જઈને જવાબ હું દેવું એના માણસો સમાજો આપણા ગામના પૂછશે કે ભાઈ તું આજ 20 વર્ષથી આ વિદેશમાં ગયો તો હું લઈ આવ્યો મને હું જવાબ દેવું એના કરતાં આત્મહત્યા કરી નાખીએ ત્યારે સાધુનો જમાઈ છે ને એ સારી બુદ્ધિવાળો સારો ગુણવાળો હતો એને કીધું કે આત્મહત્યા મૂર્ખ માણસ સમજુ માણસ કદાપી આત્મહત્યાનો વિચાર ન કરે 7 જન્મ સુધી આત્મહત્યા કરવી પડે માટે તો કે તો હવે કરવું હું તો કે આપણે જે ખોટું બોલ્યા ને એ સંત નથી એ બ્રાહ્મણો નથી એ સંન્યાસી નથી તો ભગવાન પોતે છે પણ એના રૂપમાં આવ્યા છે આપણી પરીક્ષા કરવા આવ્યા માટે એના પગ પકડો તો તમને પાછું મળશે અને ખરેખર ઈશ્વરની માયા જ છે આપણે જોયા મારું તારું આપણે હાલીની હજુ બધું